આજની થિયરી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવવાનો છે સૌથી મોસ્ટ ટાઈમ બી થિયરી છે આજની થિયરી આધારિત જે સૂત્ર આવે સૂત્ર જેડેબલી નીટ ગુજકેટ એનસીઆરટી જેવી બધી જ એક્ઝામમાં કામ આવશે એટલે ખાસ સૂત્ર યાદ રાખજો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અને વિદ્યુત સ્થિતિમાન આ બંને વચ્ચેનો આપણે સંબંધ મેળવવાનો છે વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા હતી ઈ અને વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા હતી વી ખેલે એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો આ બંને વચ્ચેનો સંબંધ મેળવવાનો છે ઓકે ચાલો આપણે આગળ વાત કરેલી થોડાક દિવસો પહેલાં લેક્ચરમાં સમસ્થિતિમાન પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે આપણે ત્યારે કીધેલું કે જે પૃષ્ઠ પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જો એક સમાન હોય તો એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કીધેલું અને સમસ્થિતિમાન પૃષ્ઠ પર બધા જ બિંદુએ સ્થિતિમાન એક સમાન છે ઓકે તો માની લો કે તમારી પાસે આ ધન વિદ્યુત ભાર છે અને આ ધન વિદ્યુત ભાનને લીધે તમે કોઈ અમુક અંતરે એક પૃષ્ઠ લોસાવો તો આ જે પૃષ્ઠ જે છે એ પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય ખ્યાલ હોય કારણ કે આ પૃષ્ઠ પરના બધા જ બિંદુએ સ્થિતિમાન એક સમાન છે એવું આપણે કહી શકાય ખબર પડી આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો હવે આપણે બીજું એક પૃષ્ઠ પણ દોરી શકાય કે જેને સમસ્થિતિમાન પૃષ્ઠ પણ કહી શકાય તો આપણે બીજું પૃષ્ઠ દોરવું હોય તો આનાથી અમુક અંતરે એટલે આના કરતાં મોટું અથવા આના કરતાં નાનું પણ સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકાય ધારો કે આ અહીંયા આગળ જે પૃષ્ઠ દોરું એ પૃષ્ઠ પરના પણ બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાં એક સમાન છે કારણ કે આ પૃષ્ઠ જે છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો એટલે પ્રત્યેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું છે એક સમાન તો આ બંને પૃષ્ઠ ગોળાકાર પૃષ્ઠની કલ્પના કરવાની છે આ બંને ગોળાકાર પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એવું કહી શકાય છે ખ્યાલ એવો તો આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવવો છે તો એ સંબંધ મેળવવા માટે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની જરૂર છે ખ્યાલ એવા વસ્તુ બે સમિતિમાન પૃષ્ઠ છે એક એ પૃષ્ઠ અને એક બી પૃષ્ઠ આ જે પૃષ્ઠ છે ને એ સમસ્થિતિમાન પૃષ્ઠ એ છે જે નીચે છે એનાથી થોડાક ઉપર એટલે એનાથી થોડાક અમુક અંતરે બીજું એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે જુઓ તો આવા બે સમસ્થિતિમાન પૃષ્ઠની કલ્પના કરવાની છે સમિતિમાન પૃષ્ઠ એ પર સ્થિતિમાન છે વી અને પૃષ્ઠ બી પર સ્થિતિમાન એટલું નથી કેટલું છે વી પ્લસ ડેલ્ટા વી ખેલાયવો તો બે પૃષ્ઠ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે ડેલ્ટા વી જેટલો તફાવત છે ખેલાયવો કારણ કે બી પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન વી પ્લસ ડેલ્ટા વી છે અને એ સમસ્થિતિમાન પૃષ્ઠ પર સ્થિતિમાન કેટલું છે વી જેટલું છે એટલે બે પૃષ્ઠ વચ્ચેનો તફાવત કેટલો થશે ડે જેટલો થશે ખ્યાલ એવા વસ્તુમાં ઓકે હવે તમારે એકમ ધન વિદ્યુત ભાર એકમ ધન વિદ્યુત ભાર એટલે પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુ બરાબર પ્લસ એક કુલમ વિદ્યુત ભાર ને પૃષ્ઠ બી પરથી પૃષ્ઠ એ પર લાવવાનો છે ધ્યાનથી જુઓ અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ પૃષ્ઠને લંબરૂપે છે આપણે થિયરીમાં વાત કરેલી કે વિદ્યુત ક્ષેત્ર એ સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા લંબરૂપે જ હોય છે ખેલાય એવું આ વસ્તુમાં ઓકે તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર બંને પૃષ્ઠને લંબરૂપે છે એવામાં તમારે એકમ ધન વિદ્યુત ભારને બી પૃષ્ઠ પરથી એ પૃષ્ઠ પર લાવવાનો છે એટલે પૃષ્ઠ બી પરના કોઈ એક બિંદુથી પૃષ્ઠ એ પરના કોઈ એક બિંદુએ લાવવાનો છે તો લાવવા માટે આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો બે પૃષ્ઠ વચ્ચેનું અંતર આપણે કહી દઈએ કે ડેલ્ટા એલ જેટલું છે બે પૃષ્ઠ વચ્ચેનું અંતર પણ કેટલું છે ડેલ્ટા એલ જેટલું છે ખ્યાલ એવા વસ્તુમાં ઓકે તો આના વડે એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય કેટલું હશે તો કાર્યનું સૂત્ર હતું ડબલ્યુ બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર સ્થાનાંતર કેટલું છે ડેલ્ટા એલ એફ બરાબર ક્યુ ઇ સૂત્ર હતું તો ક્યુ ઇ ડેલ્ટા એલ ક્યુ બરાબર એ કુલમ તો ઈ ડેલ્ટા એલ તો ડબલ્યુ બરાબર સૂત્ર આવશે ઈ ડેલ્ટા એલ ખેલાય તો આ સમીકરણ નંબર આપણે આને એક કહી દઈએ ખેલાય વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે હવે ઓકે તો હવે આપણે વિદ્યુતભરને કયા પૃષ્ઠ પરથી કયા પૃષ્ઠ પર લાવવાનો છે તો કે બી પૃષ્ઠ પરના કોઈ એક બિંદુ એથી એ પૃષ્ઠ પરના કોઈ એક બિંદુએ લાવવું છે તો કરવું પડતું કાર્યનું સૂત્ર આપણી પાસે આવવું હતું ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વિ જ્યાં ડેલ્ટા વી એટલે બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો અંતિમ બિંદુ કયું છે એ બિંદુ એટલે અંતિમ સ્થિતિમાન વી એ માઇનસ પ્રારંભિક બિંદુ છે બી બિંદુ એટલે પ્રારંભિક સ્થિતિમાન વી બી તો ક્યુ બરાબર એક લખવાના તો ડબલ્યુ બરાબર વી એ એ બિંદુ એટલે એ પૃષ્ઠ પર સ્થિતિમાન કેટલું છે તો કે વી માઇનસ બી બિંદુએ સ્થિતિમાન કેટલું છે વી પ્લસ ડેલ્ટા વી એટલે માઇનસ કરશું એટલે વી માઇનસ ડેલ્ટા વી ખેલેવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો આ માઇનસ પ્લસ વી કેન્સલ એટલે વધશે શું ડબલ્યુ બરાબર માઇનસ ડેલ્ટા વી ખેલાયું આ વસ્તુમાં જ્યાં ડેલ્ટા વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખેલાવો આને સમીકરણ નંબર બે કહી દઈએ ઓકે સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બેને આપણે સરખાઈ દઈએ તો સૂત્ર શું બનશે ધ્યાનથી જોજો સમીકરણ એકમાં જમણી બાજુ શું હતી ઇ ડોટ ડેલ્ટા એલ અને સમીકરણ નંબર બેમાં જમણી બાજુ શું હતી માઇનસ ડેલ્ટા એલ એટલે હવેનું સમીકરણ આવું બનશે ઈ ડેલ્ટા એલ ઇજ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી તો ઈને સૂત્રનો કરતાં બનાવીએ તો સૂત્ર બનશે માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા બરાબર માઇનસ ડી વી સૂક્ષ્મ સ્થિતિમાન નો તફાવત અપો સૂક્ષ્મ સ્થાનાંતર ખ્યાલ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો આને કહેવામાં આવે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ શું સંબંધ એવો ઈ બરાબર માઇનસ ડીવી અપોન ડીએલ ખાસ યાદ રાખવાનું છે ઈ બરાબર માઇનસ ડીવી અપોન ડીએલ આ માઇનસ ફરજિયાત મૂકવાનો થશે ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે માઇનસ ડીવી અપોન ડીએલ મતલબમાં ડીવી એટલે વિદ્યુત સ્થિતિમાન અને ડીએલ એટલે બે સ્થિતિમાન એટલે બે પૃષ્ઠ વચ્ચેનું અંતર ઇન શોર્ટ આપણે આ સમીકરણને આ રીતે પણ લખી શકાય બરાબર વી અપોન એલ એટલે એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો વિદ્યુત સ્થિતિમાં પ્રચલન આને પણ કહી શકાય વી બાય એલ ને વી એટલે વિદ્યુત સ્થિતિમાન અને એલ અનુસાર એટલે એલ સાથે બદલાય છે એટલે આપણે એવું કહી શકાય કે આ એલ એટલે અંતર છે એટલે અંતર સાથે બદલાય છે માટે વી અપોન એલને વિદ્યુત સ્થિતિમાન પ્રછલન કહી શકાય તો અહીંયા આગળ ઈ બરાબર માઇનસ ડીવી અપોન ડીએલ જે છે ને એમાં ડીવી અપોન ને વિદ્યુત સ્થિતિમાન પ્રછલન કહી શકાય છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો આ સમીકરણમાં જો વિદ્યુત સ્થિતિમાન પ્રછલન એ વિદ્યુત ક્ષેત્ર જેટલું છે એવું કહી શકાય છે ખ્યાલ ફેલાવવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો હવે વિદ્યુત ક્ષેત્રનો આપણે પહેલા પાઠમાં એકમ આવેલો ન્યૂટન પર કુલંબ અને અત્યારે આપણે વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ અહીંયા આગળથી પણ લખી શકાય વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ અને અંતરનો એકમ થાય મીટર તો અહીંયા આગળ કહી શકાય વોલ્ટ પર મીટર એટલે વી એમ માઇનસ વન એટલે વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્રના બે એકમ થઈ ગયા ન્યૂટન પર કુલમ અને વોલ્ટ પર મીટર ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો હવે આપણે આગળ વાત કરીએ કે જો ઈ બરાબર માઇનસ ડીવી એપોન ડીએલ પરથી કહી શકાય કે આમ વિદ્યુત સ્થિતિમાંના પ્રચલનનું જે ઋણ મૂલ્ય જે છે એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું હોય આ ખાસ યાદ રાખવાનું છે વાક્ય એક માર્ક્સના એમસીક્યુમાં અથવા વીએસક્યુમાં પૂછી શકાય છે કે વિદ્યુત સ્થિતિમાંના પ્રછલનનું ઋણ મૂલ્ય આ ઋણ શબ્દ ખાસ હોવો જોઈએ હમણાં કીધેલું તે પ્રમાણે સૂત્રમાં ઋણ હોવો જોઈએ તો વિદ્યુત સ્થિતિમાંના પ્રછલનનું ઋણ મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું હોય છે ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો જ્યાં ડીવી અપોન ડીએલને વિદ્યુત સ્થિતિમાં પ્રચલન કહેવાય અને તેનો એકમ વોલ્ટ પર મીટર જેટલો છે ખ્યાલ એવા વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે તો સૂત્ર યાદ રાખવાનું છે વિદ્યુત ક્ષેત્ર ેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધનો ઓકે થેન્ક યુ